વાવાઝોડું આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હશે. આપણે વાવાઝોડા વિશે અને તેના કારણે સર્જાતી તબાહી વિશે પણ સાંભળ્યું હશે. આ વિડીયોમાં હું તમને વાવાઝોડું કઈ રીતે બને છે તેના વિશે શોર્ટમાં જણાવી દઉં. વર્તુળાકારમાં હવાનું તોફાન જે ભારે વેગથી ફૂંકાતું હોય તેને આપણે વાવાઝોડું કહીએ છીએ. સાનુકૂળ વાતાવરણમાં દરિયાઈ પાણીમાં લો પ્રેશર સર્જાય છે અને એક કેન્દ્ર પર એકઠું થાય છે. સૂર્યના તાપથી ગરમ થઈ રહેલા સમુદ્રમાંથી બાષ્પીભવનથી પાણીની વરાળ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ ક્રિયા દરમિયાન જ્યારે બાષ્પીભવન થાય, પાણીની વરાળ ટીપામાં પરિવર્તિત થાય ત્યારે ઉર્જા મુક્ત કરે છે. ગરમી છોડવાને કારણે વિસ્તાર ગરમ થાય છે અને દબાણ ઘટાડે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને નીચા દબાણની સિસ્ટમ ધીમે ધીમે વાવાઝોડામાં તીવ્ર બને છે. વાવાઝોડાને સર્જાવા માટે 26.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ગરમ જળ સપાટી અનુકૂળ રહે છે. એકવાર હવા ચાલુ થાય ત્યાર પછી જોરદાર દબાણ સર્જાય છે. ગરમ હવાનું દબાણ વધતા આંખની રચના પણ થાય છે. વાવાઝોડાની આંખ દરિયા કિનારા પર આવે છે ત્યારે ચક્રવાતનું લેન્ડફોલ થાય છે. લેન્ડફોલ એ ચક્રવાતની સૌથી વિનાશક ક્ષણ હોય છે અને જેના કારણે જાનમાલનું પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હોય ત્યારે સૌથી પહેલા સલામત સ્થળે ખસી જવું અને જે પણ સૂચનો મળે છે તેનું પાલન કરવું જોઈએ જેથી આવી આફતથી આપણે બચી શકીએ.